तो सीधा जैसु पत्रकार परिषद नीतिन पटेल पत्रकार साथे बातचीत करी रहा छे त्या माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी जी ने केंद्र सरकार ने सफलता पूर्वक देश सेवा करवाना पूर्ण वर्ष 8 वर्ष पूर्ण थया छे अने एना निमित्ते समग्र देश में गरीब सेवा अने सुशासन देश की प्रगति अने विकास सौनो साथ सौनो विकास सौनो विश्वास अने सौना प्रयास ने सार्थक करवा माटे माननीय वडाप्रधान नरेंद्र भाई मोदी जीए आज शिमला में समग्र देश में भारत सरकार की जुदी जुदी योजनाओं जे लाभार्थी से ये लाभार्थी साथ सीधो संवाद करो अने भारतना करोड़ों नागरिकों ने भारत सरकार की अबजों रुपयानी जे विविध प्रकार की योजनाओं लाभ प्राप्त थाय छे एना विषे विगतवार माहिती मेळवी बधाने प्रोत्साहन आप्युं अने हजू पण मोदी साहेबे जे लक्ष्यांक सिद्ध करवानो निर्णय कर्यो छे के दरेक योजनाना 100% लाभार्थी ने 100% लाभ पूर्ण करावो ए लक्ष्यांक साथे ज्यारे भारत सरकार आगळ वधी रही छे त्यारे आपणा गुजरातमां पण महात्मा मंदिर खाते माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल की उपस्थिति में खूब सुंदर आयोजन लाभार्थी साथ करवामां आव्युं। वडाप्रधान श्रीए मेहसाणाना एक लाभार्थी साथ संवाद पण कर्यो अने देशना जुदा जुदा राज्यों जुदी जुदी योजनाओं लाभार्थी साथ पण संवाद कर्यो अने आजे पण मोदी साहेबे दृढ़ निर्णय निश्चय व्यक्त कर्यो छे के अमारी भारतीय जनता पक्षनी केन्द्र सरकार समग्र देशना बधाज गरीबों ने बधाज मध्यम वर्गना नागरिकों ने बधाज खेडूतों ने जुदी जुदी जे भारत सरकारनी अनेक योजनाओं चाले छे एनो संपूर्ण 100% लाभ 100% नागरिकों लाभार्थीओ सुधी पहोंचाड़वा माटे कटिबद्ध छे अने नागरिकों पण भारत सरकार ने दरेक काम में सहयोग आपे अने बधा साथे मळी भारतनी विकास यात्रा ने आगळ वधारवा माटे भारत सरकारनी साथे पड़खे उभारे अने देशनो विकास करावे देशनी दुनियाभरमां नामना प्रतिष्ठा ने गौरव वधारे ए माटे माननीय वडाप्रधानश्रीए 8 वर्ष जे केन्द्रनी सरकार ने सफलतापूर्वक लोकोनी सेवाना देश सेवाना जे पूर्ण थया छे ए प्रसंगे प्रतिबद्धता व्यक्त करी छे। सर बीजी जूने हार्दिक पटेल जोड़ाई रहा छे भाजपमां कमलममां शुं कहेशो? नहीं मारी पासे हजू कोई एनी सत्तावार माहिती नथी। पण हार्दिक पटेलનું ભાજપમાં જોડાવું એ કઈ રીતે જુઓ છો? જો કોઈ પણ વ્યક્તિ નાગરિક જેને સમાજ સેવા કરવાનો રાજકીય પ્રવૃત્તિ કરવાનો અને રાજકીય પ્રવૃત્તિના માધ્યમથી ભાજપના માધ્યમથી દેશ સેવા સમાજ સેવા કરવાનો ઉત્સાહ હોય એવા દરેક વ્યક્તિ એ ભારતીય જનતા પક્ષમાં મોટા પ્રમાણમાં આવકાર્ય છે। તમે બધા જુઓ છો કે પાછલા ઘણા સમયથી અનેક યુવાનો ઉત્સાહી કાર્યકરો સમાજ સેવકો પ્રતિષ્ઠિત અગ્રગણ્ય નાગરિકો ડોક્ટરો વકીલો એન્જિનિયરો બુદ્ધિજીવીઓ ખેડૂતો પ્રગતિશીલ ખેડૂતો મહિલાઓ બધા જ સમાજના જ્ઞાતિના જુદા જુદા જિલ્લાના પ્રતિનિધિત્વ કરતા હોય એવા અનેક લોકો અમારા પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલજીના નેતૃત્વમાં ભારતીય જનતા પક્ષમાં જોડાઈ રહ્યા છે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ ભારતીય જનતા પક્ષના સિદ્ધાંતો અને ભારતીય જનતા પક્ષના માધ્યમથી પ્રજાની સમાજની સેવા કરવી છે એવા તમામ ઉત્સાહીઓને ભારતીય જનતા પક્ષ
હંમેશા આવકારે છે. સાહેબ, હાર્દિક પટેલ એ વ્યક્તિ છે કે જેની પર રાજદ્રોહનો કેસ લાગ્યો છે. અત્યાર સુધી ભાજપમાં જે જોડાયા એમની પર રાજદ્રોહનો કેસ નથી લાગ્યો અને આ સરકાર દ્વારા જ રાજદ્રોહનો કેસ લગાવવામાં આવ્યો છે. એટલે અહીંયા આવીને આ રાજદ્રોહ હટી જશે કે આ પ્રકારના લોકોનો પણ ભાજપમાં સ્વાગત છે? જો આ અંગે કોઈ પણ ટિપ્પણી કરવા માટે અત્યારે કોઈ યોગ્ય સમય નથી. જ્યારે યોગ્ય નિર્ણય થશે, યોગ્ય સમય આવશે, ત્યારે અધિકૃત નેતૃત્વ દ્વારા આપે જે પ્રશ્ન કર્યો છે એના અંગે સ્પષ્ટતા કરવામાં આવશે. એવો જો સમય આવશે તો જો કોઈ પણ વ્યક્તિ ને કોઈ પણ રીતે પાપી ગણવો એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. કોઈ વ્યક્તિ કોઈ જગ્યાએ કોઈ ભૂલ કરે, કોઈ રીતે કોઈ ખોટા નિર્ણયમાં જોડાય તો એને સુધારો કરવાની હંમેશા તક મળતી હોય છે. કોઈ પણ વ્યક્તિ સારું કામ કરવા માટે, સાચું કામ કરવા માટે જો પ્રતિબદ્ધતા વ્યક્ત કરે તો એ વ્યક્તિને યોગ્ય માધ્યમથી યોગ્ય કામ કરવા માટેની તક એ મળી શકતી હોય છે. એટલે અમે કોઈ કોર્ટ કચેરીમાં બેઠેલા ન્યાયાધીશો નથી કે કોઈને કોઈ સજા કરીએ કે કોઈને આરોપી ગણીએ કે અમે કોઈ એવા મહાત્મા નથી કે કોઈને પાપીલા ગણીએ. અમારા માટે દરેક વ્યક્તિ જે સાચું કામ, સારું કામ કરવા માટે ઉત્સાહ ધરાવે એ બધા નાગરિકો ભાજપમાં આવકારીએ છીએ. સાહેબ, એટલે ગઈકાલ સુધી જે હાર્દિક પટેલ ભાજપ માટે સમાજનું દૂષણ હતું એ 2 જૂન પછી સમાજ માટે ઉપયોગી બની રહેવાનું છે? હું કોઈ વ્યક્તિ માટે, વ્યક્તિ વિશેષ માટેની આ વાત નથી કરતો. હું સામાન્ય જનરલ વાત કરું છું કે કોઈ પણ વ્યક્તિ એ સારું કામ, સાચું કામ, સમાજનું કામ, પ્રજાની સેવા કરવાનું કામ, દેશની સેવા કરવાનું, રાષ્ટ્ર સેવા કરવાનું, ભારત માતાની સેવા કરવાનું કામ અમારા ભારતીય જનતા પક્ષના માધ્યમથી કરવા માટે ઈચ્છતા હોય, રાજકીય પ્લેટફોર્મમાં પ્રવેશ કરી અને રાજકીય માધ્યમથી દેશની સેવા કરવા ઈચ્છતા હોય એવા દરેક વ્યક્તિઓ જે અમારા ભારતીય જનતા પક્ષના નીતિ નિયમો સિદ્ધાંતોમાં જે લોકોને શ્રદ્ધા છે એવા તમામ લોકો ભાજપમાં આવકારીએ છે. ચલો, આભાર. તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી જેમણે આ નિવેદન આપ્યું છે, નીતિન પટેલ અને યુવાનો પ્રતિષ્ઠિત લોકો ભાજપમાં જોડાયા. હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે તેને લઈને નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે કે જે લોકો સેવા કરવા માંગતા હોય તે લોકો ભાજપમાં આવકાર્ય છે. સાથે સાથે અનેક પ્રતિષ્ઠિત લોકો પણ પહેલા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. કોઈ પણ વ્યક્તિને પાપી ગણવો તે યોગ્ય નથી. જેને સમાજ સેવાનો ઉત્સાહ હોય તેનું ભાજપમાં સ્વાગત છે. અનેક યુવાનો પ્રતિષ્ઠિત લોકો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાવાના છે તેને લઈને નીતિન પટેલનું આ નિવેદન સામે આવ્યું છે. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, કોઈથી પણ ભૂલ થતી હોય, સમય આવે સુધરી જતી હોય છે. કોઈથી ભૂલ થઈ હોય તો પણ સમય આવે તે સુધરતી હોય છે. નીતિન પટેલનું આ નિવેદન